ખેડા જિલ્લા કપડવંજ તાલુકા પંચાયતમાં સામાન્ય સભા યોજાઈ. કપડવંજ તાલુકાના પંચાયતમાં નાયબ તાલુકા વિકાસ અધિકારી અંકિતભાઈ ઝાલાની નિગરાની હેઠળ સામાન્ય સભા યોજાઈ હતી. પંચાયતના કામો સિવાય અન્ય સરકાર દ્વારા કોરોના વિશે જાહેરાતો, ડોર ટુ ડોર પ્રચાર, કોરોનાના કાયદાનું ભયથી સુરક્ષિતનું પાલન કરવું, કોરોના ના ગંભીર પ્રશ્નો ગણાય તેવી જાણ કરવામાં આવી. કપડવંજ તાલુકાના ગામડાઓમાં કોરોના ના વધે એની કેવી રીતે રોકવું તે વિશે જાણ કરી હતી. બજેટને આખરી બહાલી આપવામાં આવી. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ પ્રકારના વિકાસ માટે બજેટને બહાલી આપવામાં આવી હતી. આગામી સમયમાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પંચાયતના વિકાસ ક્ષેત્રે શિક્ષણ, સિંચાઈ, સહકાર, આરોગ્ય, ખેતીવાડી, પશુપાલન, આંગણવાડી, બાંધકામ, રસ્તા, કુદરતી આફતો, રસ્તા સહિતના વિવિધ મુદ્દાઓ અંગે વિવિધ ખર્ચ માટે રાખવામાં આવેલ છે. સભ્યોએ બહુમતી આપતા આ બજેટ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. વિવિધ ક્ષેત્રોને આવરી લઈને આવક જાવકના હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં શિક્ષણ, આરોગ્ય, આઈસીડીએસ, ખેતી, પશુપાલન સહિતના ક્ષેત્રે નાણાંની ફાળવણી થઈ છે. કોવિડની સ્થિતિમાં રસીકરણ પર ભાર મૂકતા જણાવ્યું કે બીજી લહેર છે ત્યારે સાવચેતના ભાગરૂપે રસીકરણ કરાવી માસ્ક અને સામાજિક અંતર અમલ કરવા અપીલ કરી હતી. બજેટ સત્રમાં કપડવંજ તાલુકા પંચાયતના આસિસ્ટન્ટ તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ અને તાલુકા સદસ્યોની ઉપસ્થિતિમાં બજેટ સત્રની સામાન્ય સભા યોજાઈ ગઈ.